ખારેકનું વાવેતર લગભગ કોઈ પણ ઋતુમાં થઈ શકે છે, પરંતુ ખેડૂત તેનું વાવેતર શિયાળામાં ન કરે તે વધુ ઇચ્છનીય છે। ખારેક બાગાયતી પાક હોવાને કારણે તેનું વાવેતર 24x24 30x30 ફૂટના અંતરે થતું હોય છે। હાઈ ડેન્સિટી પદ્ધતિથી જો વાવેતર કરવામાં આવે તો 24x8 ફૂટના અંતરમાં તેનું વાવેતર કરાતું હોય છે। આમ પ્રતિ એકર જો 24x24 ફૂટના અંતરે વાવેતર કરવામાં આવે તો લગભગ ખારેકના 62 થી 70 રોપાની જરૂર પડે છે। ખારકની બરહી જાતમાં ટિશ્યુ કલ્ચર રોપાઓ ઉપલબ્ધ છે। અન્ય ખેડૂત પાસેથી સારા ઉત્પાદન આપતા ઝાડના પીલા પણ ખેડૂત ખરીદીને વાવી શકે છે। હાલમાં આ ટિશ્યુ કલ્ચર દ્વારા તૈયાર કરેલા રોપા બજારમાં સરેરાશ 3600 રૂપિયા પ્રતિ રોપાના ભાવે મળે છે। ઘણા ખેડૂતો અન્ય ખેડૂતોને ત્યાં પુખ્ત થયેલા વધુ અને સારું ઉત્પાદન આપતા ઝાડના પીલાનું પણ વાવેતર કરે છે। તેનું મુખ્ય કારણ એ છે કે તે પીલા જે ઝાડમાંથી તૈયાર થયા છે તે ઝાડ જેવી ગુણવત્તાના ફળ આપશે। આવા એક પીલાની કિંમત 6000 જેટલી હોય છે, પરંતુ તેના વાવેતર પછી તેના ફળની ગુણવત્તા વિશે ખેડૂત નિશ્ચિંત થઈ જાય છે। ખારેકના વાવેતર માટે 3.5 ફૂટ પહોળો અને 3.5 ફૂટ લાંબો અને 3.5 ફૂટ ઊંડો ખાડો કરવાનો રહે છે। આ ખાડાના અડધા ભાગને કાળી માટી અને એગ્રીકલ્ચરલ વેસ્ટથી ભરવો અને બાકીના ભાગમાં છાણિયું ખાતર, એરંડી કે લીંબોળીનો ખોળ ભરીને વાવેતર કરવું। વાવેતર સમયે એક રોપા દીઠ 50 કિલો જેટલું છાણિયું ખાતર આપવું। જો ટિશ્યુ કલ્ચર દ્વારા વાવેતર કર્યું હોય તો ઝાડ તૈયાર થયા પછી જ ખેડૂત ખારેકનું ઝાડ નર છે કે માદા તે જાણી શકે છે। ખારેકમાં પ્રતિ 50 માદા ઝાડ અને માટે એક નર ઝાડની જરૂર રહે છે। જો નરની સંખ્યા વધુ હોય તો ખેડૂત તે કાઢી ત્યાં માદા ઝાડનું વાવેતર કરી શકે છે। હવે જો સિંચાઈની વાત કરીએ તો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અપનાવવી હિતાવહ છે। વાવેતર બાદ 2-3 દિવસે પ્રતિ ઝાડ 200 લિટર પાણી આપવું પડે છે। ઝાડ જેમ જેમ પુખ્ત થાય અને 3 વર્ષ પછી ફળ આવવાના શરૂ થાય છે ત્યારે પ્રતિ ઝાડ 600 લિટર પાણી આપવું પડે છે। એટલે કે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમમાં શરૂઆતમાં પ્રતિ ઝાડ 4 ડ્રીપરથી કામ ચાલે છે, પરંતુ 3જા વર્ષ પછી તેમાં પ્રતિ ઝાડ 6 થી 8 જેટલા ડ્રીપર લગાવવા પડે છે। આ ઝાડને દર અઠવાડિયે 1 થી 2 લિટર જીવામૃત આપવું પડે છે। જો જીવાતોના ઉપદ્રવની વાત કરવામાં આવે તો રેડ પામ વિવિલ નામના જીવડા, જેને મુંડા કહેવામાં આવે છે, તે ખારેકના પાકને નુકસાન કરે છે, પરંતુ ગાય આધારિત ખેતીમાં તેની સમસ્યા વધુ આવતી નથી। ખારેકનું ઝાડ 3 વર્ષનું થાય ત્યારે તેમાં ફળોનો ઉતારો આવવા લાગે છે। ખારેકના પાકમાં પુખ્ત ઝાડમાં જાન્યુઆરીના મધ્ય ભાગ સુધી હાથ આવે છે। પહેલા નર ઝાડના હાથ આવે છે, ત્યારબાદ માદા ઝાડના હાથ આવે છે। ફેબ્રુઆરીના અંત સુધી પોલિનેશનની પ્રક્રિયા શરૂ કરવી પડે છે। પોલિનેશન માટેનો પોલન પાવડર પ્રતિ કિલો 40 થી 50 રૂપિયે વેચાતો પણ મળે છે। મેન્યુઅલ પોલિનેશનમાં એક મેલ પ્લાન્ટની અંદરથી આપણે પાવડર એકઠો કરતા હોઈએ છીએ અને એ પાવડર અને ફિમેલ પ્લાન્ટનું જે ફૂલ ઉગતું હોય એની અંદર પોલિનેશનથી આપણે એને પોલિનેશન કરવાનું હોય છે। એમાં પણ થોડું ધ્યાન એ રાખવાનું હોય છે કે પ્યોર પાવડર છે એનું પોલિનેશન નથી કરતા આપણે, એની સાથે થોડો ટેલ્કમ પાવડર અથવા તો મેંદાનો લોટ, આ બે વસ્તુ છે એ 60-40 રેશિયોમાં, એટલે કે 40% જે છે એ પોલન હોય છે અને બાકીનો છે એ પાવડર, ટેલ્કમ પાવડર અથવા તો મેંદો, આ મિક્સ કરી અને પોલિનેશનમાં ઉપર છાંટતા હોય છે, એ મેનલી આપણે છાંટવાનું જોઈએ છે। અને બીજી જે પદ્ધતિ છે જેની અંદર મેલ ફ્લાવર છે એ મેલ ફ્લાવરમાંથી સડી કાપી અને એ સડી છે એ ફિમેલ ફ્લાવરની અંદર વચ્ચે ખાલી મૂકી દેવાની હોય છે અને એને બાંધી અને પેક કરીને મૂકી દઈએ તો પણ એ પોલિનેશન એની જાતે એક્સેપ્ટ કરી લેતું હોય છે। પોલિનેશન બાદ તે હાથા પર કાગળની બેગ ચઢાવવામાં આવે છે। એપ્રિલમાં તે હાથા પર પ્લાસ્ટિકની બેગ પહેરાવવામાં આવે છે જેથી ધૂળ અને જીવાતોથી રક્ષણ મળી રહે। તે સમયે સારી ક્વોલિટીની અને એકસરખા કદની ખારેક બને તે માટે હાથામાંથી અમુક સળીઓને તોડી નાખવામાં આવે છે। ખારેકના પાનના કાંટા પણ તે સમયે દૂર કરવામાં આવે છે। જૂન મહિનામાં ખારેકનો ઉતારો આવે છે। ઘણા ખેડૂતો ખારેકના ઝાડને વર્ષમાં એકવાર પોલિનેશન સમયે ફેબ્રુઆરીમાં પણ ખાતર આપે છે, જ્યારે ઘણા ખેડૂતો પોલિનેશન પહેલા અને હાર્વેસ્ટિંગ પછી એમ વર્ષમાં 2 વાર પણ ખાતર આપે છે। ખારેકની ખેતીમાં આચ્છાદન એટલે કે મલ્ચિંગ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક છે। પુખ્ત વયના છોડ નીચે મલ્ચિંગ માટે વેલાવાળા શાકભાજી પણ વાવવામાં આવે તો ફાયદો થાય છે। ધરતીપુત્ર ડેસ્ક, TV9।